नमस्कार दर्शक मित्रों, पीटीएन साथे हूँ रूपल ठक्कर। एक नजर आज ना मुख्य समाचार पर। राष्ट्रीय आयुर्वेद दिवस 2023 तेमज आयुर्वेद फॉर वन हेल्थ एंड आयुर्वेद फॉर एवरी वन ऑन एवरीडे अभियान अंतर्गत योजायो आयुष मेळो। आयुष आरोग्य मेळाना स्टॉलोनी महानुभावो सहित शहरीजनोए लीधी मुलाकात। जिल्ला कक्षानी पूर्ण एचबी क्वीन स्पर्धामां 2023 प्रथम त्रण क्रमे आवेली किशोरीओनुं सन्मानपत्र अने गिफ्ट आपी करायुं सन्मान। રાધનપુરમાં અગરિયાઓ બાદ ખેડૂતો પણ થયા આકરા પાણીએ। મોટી પીપળી, નાતવાડ, કલ્યાણપુરા, ભિલોટ સહિતના ગામોના ખેડૂતોએ સિંચાઈના પાણી મુદ્દે મચાવ્યો હોબાળો। ખેડૂતોએ કેનાલમાં અધનગ્ન થઈ કર્યા સૂત્રોચ્ચાર। હવે સમાચાર વિગતવાર। राष्ट्रीय आयुर्वेद दिवस 2023 तेमज आयुर्वेद फॉर वन हेल्थ एंड आयुर्वेद फॉर एवरी वन ऑन एवरी डे अभियान अंतर्गत गुजरात सरकार श्रीना आरोग्य अने परिवार कल्याण विभाग तथा नियामक श्री आयुषनी कचेरी गांधीनगर द्वारा प्रेरित पाटण जिला आयुष विभाग द्वारा आयोजित आयुष मेळो पाटण जिला पंचायतना प्रमुख हेतलबेन ठाकोरना अध्यक्षस्थाने पाटण सिविल हॉस्पिटल खाते योजायो हतो। आयुष मेळामां जिला पंचायतना प्रमुख सहित राधनपुर विधानसभाना धारासभ्य लविंगजी ठाकोर, पाटण जिला कलेक्टर, डीडीओ, नगरपालिकाना प्रमुख सहितना महानुभावोना हस्ते दीप प्रागट्य करीने आयुष मेळाने विधिवत रीते खुल्लो મૂકવામાં આવ્યો હતો। ત્યારબાદ ઉપસ્થિત મહાનુભાવોનું બુકે, શાલ અને મોમેન્ટો દ્વારા સન્માન સ્વાગત આયુર્વેદિક દવાખાનાના તબીબો દ્વારા કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે પાટણ જિલ્લા કલેક્ટર અરવિંદ વિજયને સૂર્ય નમસ્કાર, યોગ અને આયુષ શું છે તેનું મહત્વ સમજાવીને દરેક વ્યક્તિએ નિરોગી રહેવા, પોતાના જીવનમાં યોગને મહત્વ આપવા આહ્વાન કર્યું હતું। સમારંભના અધ્યક્ષ અને જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન ઠાકોરે જણાવ્યું કે દેશના વડાપ્રધાને દેશનું સુકાન સંભાળતા જ આયુષ મંત્રાલયની અલગ સ્થાપના કરી દરેક વ્યક્તિએ પોતાના જીવનમાં યોગનું મહત્વ આપી પોતાના શરીરને નિરોગી રાખવા અપીલ કરી હતી। હિન્દુ સંસ્કૃતિના વેદોમાં પણ આયુર્વેદનો ઉલ્લેખ કર્યો છે। ત્યારે કોરોના જેવા કપરા કાળમાં નવા રોગ સામે લડવા દુનિયા લાચાર હતી, ત્યારે વર્ષો જૂની આપણી આયુર્વેદ પદ્ધતિ અમૃત સમાન બની હતી અને ગામે ગામ આયુર્વેદના ઉકાળા પીને લોકોએ રોગપ્રતિકારક શક્તિ વધારી કોરોના સામે લડ્યા હતા। આયુર્વેદ માત્ર પદ્ધતિ જ નહીં પરંતુ જીવન જીવવાની એક ઉત્તમ શૈલી હોવાનું પણ જિલ્લા પ્રમુખે જણાવી ડાયાબિટીસ, બીપી, સંધિવા જેવા રોગોમાં બીજી કોઈપણ પદ્ધતિ જળમૂળમાંથી રોગને નાશ કરતી હોવાના ઉપાય નથી, પરંતુ પરંપરાગત આયુર્વેદ પદ્ધતિમાં આવા રોગોમાં સચોટ અને જળમૂળમાંથી નાશ થાય તેવો ઉપચાર આયુર્વેદમાં હયાત હોવાનું જિલ્લા પ્રમુખ હેતલબેન ઠાકોરે જણાવી તમામ લોકોએ આયુર્વેદનો વધુમાં વધુ ઉપયોગ કરી પોતાના શરીરને નિરોગી રાખવા સુંદર સલાહ આપી હતી। કાર્યક્રમની પૂર્ણાહુતિ બાદ ઉપસ્થિત તમામ મહાનુભાવોએ આયુષ આરોગ્ય મેળાની મુલાકાત લીધી હતી અને તમામ વસ્તુઓનું ઝીણવટભર્યું અભ્યાસ કરી જીવનમાં આયુર્વેદનું શું મહત્વ છે તે વિશેની સમજ મેળવી હતી। આ પ્રસંગે આયુષ મેળામાં લાગેલા આઈસીડીએસ ઘટકના સ્ટોલની પણ મહાનુભાવોએ મુલાકાત લીધી હતી। ત્યારે તાજેતરમાં યોજાયેલી જિલ્લા કક્ષાની પૂર્ણ એચબી ક્વીન સ્પર્ધા 2023 પ્રથમ ત્રણ ક્રમે આવેલી કિશોરીઓનું સન્માનપત્ર અને ગિફ્ટ આપી જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન ઠાકોર, રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોર, ડીડીઓ સહિત પાલિકા પ્રમુખના વરદ હસ્તે તેઓનું સન્માન કરવામાં આવ્યું હતું। આયુષ મેળામાં આયુર્વેદિક વૃક્ષોનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું। સિવિલ હોસ્પિટલ ખાતે આયુષ આરોગ્ય મેળાનું આયોજન કરાતા મહાનુભાવોની સાથે સાથે મોટી સંખ્યામાં શહેરીજનોએ પણ આયુષ મેળામાં લાગેલા વિવિધ સ્ટોલોની મુલાકાત લીધી હતી। રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોરે પણ આયુર્વેદિક અને યોગનું નિત્યક્રમમાં મહત્વ આપી પોતાના શરીરને નિરોગી રાખવાની સાથે આયુર્વેદિક દવાઓનો ઉપયોગ વધુમાં વધુ કરવા જિલ્લાવાસીઓને આહવાન કર્યું હતું। પહેલા એ બહુ સોશિયલ મીડિયા ઉપર બહુ એનો પબ્લિસિટી મળી રહ્યા છે એક જ કોન્સેપ્ટ ઉપર। એનું કોન્સેપ્ટ એટલું છે કે સવારે તમે ઉઠ્યા પછી 10-15 મિનિટની અંદર, 15-20 મિનિટની અંદર તમે 10 મિનિટ માટે તમે સનલાઇટની આગળ આવવું જોઈએ। એવું નથી કે તમને જુઓ સનલાઇટની ત્યાં આવવું જોઈએ, ભલે રિફ્લેક્ટિવ સન હોય તો પણ સન સીધું સૂર્યને ન જુઓ, પણ એક વખત તમે બહાર આવવું જોઈએ। ઘરથી બહાર આવવાથી તમારા દરેક કોષ જે છે સેલની અંદર જે બાયોલોજિકલ ક્લોક જે છે એ તરત જ સાથે ઉડી જાય,
મતલબ ધે વિલ વેક અપ એટ ધ સેમ ટાઈમ બાયોલોજિકલ ક્લોક ને સેટ કરવા માટે કોર્ટિસોલ લેવલ મેક્સિમમ ક્યારે થાય ઉઠ્યા પછી તમારા તમારા આખો બોડી અને ફિઝિકલી અને મેન્ટલ બોડી તમારા એક ઉઠી જાય એ વેકઅપ કોલ થઈ જાય એના માટે તમારા રેટિના તમારા આંખની અંદર સૂરજને કિરણો આવવું જોઈએ એ એક કોન્સેપ્ટ અત્યારે વેસ્ટર્ન વર્લ્ડમાં બહુ ચાલી રહ્યા છે તો હું આપ લોકોને પૂછવા માંગુ છું આપણા સૂર્ય નમસ્કાર એટલે શું સૂર્ય નમસ્કાર હા જે જે વર્ષો એટલે 4-5 હજાર સાલ પહેલાથી જે પ્રેક્ટિસ જે આપણા આયુષની સેકન્ડ કમ્પોનન્ટ આયુષ એટલે શું આયુર્વેદ યોગ યોગમાં વન ઓફ ધી મોસ્ટ સિમ્પલેસ્ટ એઝ વેલ એઝ વન ઓફ ધી મોસ્ટ ફોકસ્ડ એરિયા એવું છે કે સૂર્ય નમસ્કાર કરો તમે વહેલા વહેલા ઉઠીને તમારે જ્યારે સૂર્ય આવે ત્યારે સૂર્ય નમસ્કાર કરી દેવાનો આ કોન્સેપ્ટ જે છે ઇટ ઇઝ ઓલરેડી પ્રિવેન્ટિવ મેડિકેશન કે તરા આપણા આપણા ભારતીય સંપ્રદાયમાં છે જ તો એ એક દાખલા આપવા માંગુ છું સેકન્ડ કોન્સેપ્ટ હું પદ્ધતિ પૈકીની જેનો ઉલ્લેખ આપણા વેદોમાં કરવામાં આવેલો છે જેમની પરંપરાગત પદ્ધતિ એટલે આયુર્વેદ આયુર્વેદ એ હજારો વર્ષોની એક વિકાસ યાત્રા છે ભગવાન ધન્વંતરી અમૃત કળશ અને આયુર્વેદ સાથે પ્રગટ થયા હતા અને ત્યારબાદ આપણા ચરક અને સુશ્રુત જેવા મહર્ષિઓ અને મહાન વેદોએ આયુર્વેદની આગળ વધાર્યું અને ભારતભરમાં જન જન સુધી આયુર્વેદ પહોંચશે હમણાં થોડાક ભૂતકાળમાં જઈએ તો કોરોનાના કપરા કાળમાં આપણે જોયું કઈ રીતે નવો રોગ સામે દુનિયા ભર લાચાર હતી વર્ષો જૂની આપણી આયુર્વેદ પદ્ધતિ જ અમૃત સમાન બની હતી ગામે ગામ અને ઘેર ઘેર સુધી આયુર્વેદ અમૃતે ઉકાળા જ લોકોની રોગ પ્રતિકારક આખી દુનિયાએ આયુર્વેદ પદ્ધતિની મોજ લીધી હતી આયુર્વેદ પદ્ધતિ જ નહીં પણ જીવન જીવવાની એક ઉત્તમ શૈલી છે આયુર્વેદ મૂળ ઉદ્દેશ માત્ર રોગોનો ઉપચાર જ નહીં સ્વસ્થ વ્યક્તિનું સ્વાસ્થ્ય કઈ રીતે વધુ સારું જળવાઈ રહે એ માટેનો પણ રહેલો છે આ સિવાય ઘણા લોકો જેવા કે ડાયાબિટીસ બીપી સંધિવા જેવા રોગોમાં બીજી કોઈ પણ પદ્ધતિ જડમૂળથી નાશ કરેલ એવા ઉપાય નથી આયુર્વેદમાં આવા રોગોનો સચોટ અને જડમૂળથી નાશ થાય એવો ઉપચાર હયાત છે આયુર્વેદ ની સારવાર કોઈ પણ આડઅસર વગરની અને ચોક્કસ પદ્ધતિ છે આયુર્વેદના આજના ફાયદાઓની રીતે આપણા માનનીય વડાપ્રધાન શ્રી સાહેબ વડાપ્રધાન બનતાની સાથે જ ખાસ આયુષ્ય મંત્રાલયને અલગ જ દરજ્જો આપ્યો છે યોગ અને આયુર્વેદની મહાનતાને પૂરા વિશ્વમાં ફેલાવી છે માનનીય પ્રધાનમંત્રી શ્રી લોકલ ફોર વોકલ મંત્ર આપેલ છે તેની સામે આપણા આ આયુર્વેદ પદ્ધતિ યોગ્ય ચરિતાર્થ છે આપણે સૌ વધુ સજાગ અને જાગૃત બનીએ શું મેસેજ આપવા માંગો છો બસ મેસેજ આજે મોદી સાહેબે 2016માં આયુષ મેળાનું આયોજન કર્યું અને આજે પાટણમાં આયુષ મેળાનું આયોજન ખૂબ જ સુંદર રીતે થયું છે હું લોકોને એટલી વિનંતી કરું છું કે આયુર્વેદિક દવાનો જે આપણે ખરેખર મિનિમમ ઉપયોગ કરવો જોઈએ આપણા હેલ્થ માટે આપણા તંદુરસ્તી માટે આરોગ્ય એ જરૂરી છે તંદુરસ્ત રાખવું એ જરૂરી છે એટલા માટે મોદી સાહેબે 2016થી આયુષ મેળાનું જે આયોજન કર્યું છે એનો દરેક જનતાએ ખૂબ પૂરેપૂરો લાભ લેવો જોઈએ ચાલુ સાલે કઈ થીમ પર આયુષ મેળો યોજાઈ રહ્યો છે બસ ચાલુ સાલે અત્યારે અહીંયા જુઓ છો આખા પાટણમાં અને અહીંયા દવાખાનામાં પણ અમે વિઝિટ લીધી તો ખૂબ જ ડૉક્ટરોની કામગીરી સારી છે તો જિલ્લામાં થી દરેક જનતાએ એનો લાભ લેવો જોઈએ પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના આર્કિટેક્ટ વિભાગમાં કોબ્રા સાપ દેખાતા દોડધામ મચી જવા પામી હતી જો કે આર્કિટેક્ટ વિભાગે તાત્કાલિક પાટણ જીવદયા પરિવારને જાણ કરતા પાટણ જીવદયા પરિવારની ટીમ આર્કિટેક્ટ વિભાગમાં પહોંચી હતી અને કોબ્રાને પકડી પાડીને સુરક્ષિત જગ્યાએ જંગલમાં છોડવાની કામગીરી હાથ ધરવામાં આવતા આર્કિટેક્ટ વિભાગના વિદ્યાર્થીઓ સહિત સ્ટાફ મિત્રોએ રાહતનો શ્વાસ લીધો હતો
જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી પાટણ તથા અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ પાટણ જિલ્લાના સંયુક્ત ઉપક્રમે એક દિવસીય શૈક્ષણિક અને વહીવટી સેમિનાર 31 ઓક્ટોબર 2023 મંગળવારના રોજ સિદ્ધપુરની ગોકુળ ગ્લોબલ યુનિવર્સિટીના ઓડિટોરિયમ હોલમાં યોજાઈ ગયો. આ સેમિનારમાં પાટણ જિલ્લાના જિલ્લા શિક્ષણ અધિકારી માનનીય શ્રી અશોકભાઈ ચૌધરી સાહેબ, મુખ્ય વક્તા તરીકે પ્રસિદ્ધ મોટિવેટર સ્પીકર માનનીય શ્રી દીપકભાઈ તૈરૈયા, ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટીના સીઈઓ માનનીય શ્રી રાજેન્દ્રસિંહ રાજપૂત, અરવિંદસિંહ વાઘેલા, રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના રાજ્યના તમામ સર્વંગના અધ્યક્ષ માનનીય શ્રી ભીખાભાઈ પટેલ, મહામંત્રી માનનીય શ્રી મિતેશભાઈ ભટ્ટ, માધ્યમિક સર્વંગના અધ્યક્ષ શ્રી રમેશભાઈ ચૌધરી, જિલ્લા મદદનીશ શિક્ષક નિરીક્ષક શ્રી કનુભાઈ તથા શાળા સંચાલક વરવાભાઈ દેસાઈની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી. આ સેમિનારમાં શૈક્ષિક મહાસંઘના માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક અને આચાર્ય સર્વંગના શિક્ષકો અને આચાર્યો તથા હોદ્દેદારો મળીને કુલ 200 જેટલા પ્રતિભાગીઓએ ઉત્સાહજનક ઉપસ્થિતિ રહી હતી. સેમિનારના પ્રથમ સત્રમાં સરસ્વતી વંદના મનીષાબેન પટેલે કરાવી સેમિનારનો પ્રારંભ કરાવ્યો હતો. સ્વાગત અને પરિચય ડૉક્ટર રૂપેશભાઈ ભાટિયાએ કરાવ્યો હતો. ત્યારબાદ માધ્યમિક સર્વંગના અધ્યક્ષ રમેશભાઈ ચૌધરીએ પ્રાસ્તાવિકમાં સંગઠનના કાર્યો વિશે સમજ આપી હતી, જેમાં શૈક્ષિક મહાસંઘ એ માત્ર પ્રશ્નો પૂરતું સીમિત નથી પરંતુ શૈક્ષણિક નીતિ બનાવવા પણ રચનાત્મક કાર્યો કરે છે. ત્યારબાદ મુખ્ય વક્તા શ્રી દીપકભાઈ તેરૈયાએ શિક્ષકોના કર્તવ્યો અને ફરજો વિશે વિસ્તૃત સમજ આપી હતી, જેમાં શિક્ષકો અને આચાર્યોને હૃદયસ્પર્શી બાબતો જણાવી હતી. સતત 2 કલાકના વક્તવ્યમાં એક પણ કાર્યકર્તા વચ્ચેથી ઊભા ના થાય એ પ્રકારે સરસ પ્રવાહિત વાણી દ્વારા સૌને રસ તરબોળ કર્યા હતા. સેમિનારના અધ્યક્ષ પાટણ જિલ્લાના જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી અશોકભાઈએ જિલ્લાની શાળાઓને ઊંચું પરિણામ લાવવા તથા શિક્ષણ નીતિને અનુરૂપ માર્ગદર્શન આપ્યું હતું તથા વિવિધ સંગઠનો દ્વારા ભવિષ્યમાં આ પ્રકારે શૈક્ષણિક સેમિનાર યોજાય તે શિક્ષણના હિતમાં છે તેવું જણાવી આ સંગઠન અલગ પ્રકારે શિક્ષકોનો વિશ્વાસ જીત્યો છે, જે આજના વિશેષ વક્તા પરથી ધ્યાનમાં આવે છે. સેમિનારમાં ભોજન બાદ દ્વિતીય સત્રમાં સ્વાગત પરિચય હિરેનભાઈ પ્રજાપતિએ કરાવ્યો હતો. ત્યારબાદ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના અધ્યક્ષ શ્રી ભીખાભાઈ પટેલે જિલ્લાની નવીન કારોબારીની ઘોષણા કરતા જણાવ્યું કે રાષ્ટ્ર કેન્દ્રિત વિચારધારાને કેન્દ્રમાં રાખી પાટણ જિલ્લામાં પડકારો વચ્ચે સંગઠન મજબૂત કરવું પડશે. તમામ નવનિયુક્ત હોદ્દેદારોને રાજ્ય સંગઠન તરફથી શુભકામનાઓ પાઠવવામાં આવી હતી. આ સાથે જિલ્લા અને રાજ્ય કક્ષાના શ્રેષ્ઠ 5 શિક્ષકોનું પુસ્તક તથા સન્માનપત્ર આપીને સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ જિલ્લાના નવનિયુક્ત આચાર્યોને ભારત માતાનો ફોટો અને સદીઓનું શાણપણ પુસ્તક આપીને સન્માન કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાતના મહામંત્રી શ્રી મિતેશભાઈ ભટ્ટે સંગઠન દ્વારા વિવિધ પ્રશ્નોના ઉકેલ આવ્યા છે તેની ચર્ચા કરી અને હવે પછીના શિક્ષકોના પ્રશ્નો જે ઉકેલવાના બાકી છે તેનું સુખદ પરિણામ મળશે તેવું જણાવ્યું હતું. પ્રશ્નો ઉકેલવા તમામ પ્રયત્નો એકમાત્ર રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ જ કરી શકશે તેવું માર્ગદર્શન અને આશ્વાસન આપ્યું હતું. તેમજ નવનિયુક્ત શિક્ષક મિત્રોના બદલીના પ્રશ્ન પણ આપણા સંગઠન દ્વારા જ સફળતા મળશે તેવું તેમણે પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું. ગુજરાત સરકારના વિજ્ઞાન અને પ્રૌદ્યોગિક વિભાગના નેજા હેઠળ કાર્યરત ગુજકોસ્ટ દ્વારા સ્થાપિત પાટણના રિજનલ સાયન્સ સેન્ટર ખાતે આજે 31 ઓક્ટોબર 2023 રોજ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે રાષ્ટ્રીય એકતા દિનની ભવ્ય ઉજવણી સાથે મેરી માટી મેરા દેશ કાર્યક્રમ અને ડ્રોન શો યોજાયો હતો, જેમાં 150થી વધુ સહભાગીઓએ ભાગ લીધો હતો. સાયન્સ સેન્ટરના પ્રોજેક્ટ ડાયરેક્ટર ડૉક્ટર સુમિત શાસ્ત્રીએ જણાવ્યું કે 2014માં ભારત સરકાર દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિના ઉપલક્ષમાં રાષ્ટ્રીય એકતા દિન તરીકે ઉજવણીની શરૂઆત કરવામાં આવી હતી. લોખંડી પુરુષ સરદાર પટેલ ભારતની સ્વતંત્રતા ચળવળમાં અને 560 જેટલા રજવાડાઓ સાથે ભારતના એકીકરણમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. રાષ્ટ્રને એક કરવાના પટેલના પ્રયાસોને સ્વીકારવા માટે રાષ્ટ્રીય એકતા દિનની ઉજવણી કરવામાં આવે છે. ત્યારબાદ નિષ્ણાત ગાઈડ દ્વારા ઇન્ટરેક્ટિવ મોડેલના માધ્યમથી ડ્રોન, તેના સિદ્ધાંતો, તેના ઉપયોગો અને તેને ઓપરેટ કરવા અંગે સહભાગીઓનું નિદર્શન કરવામાં આવ્યું હતું. પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના કોટવડથી નેન્દ્રોડા રોડ મંજૂર થયેલ છે અને હાલમાં આ રોડનું કામ ચાલી રહ્યું છે. ત્યારે આ રોડ ઉપર એક નાળું બનાવવામાં આવે છે. તે નાળાના કામમાં લોખંડ અને સિમેન્ટ ઓછો વાપરવામાં આવેલ છે અને સિમેન્ટની અંદર રેતનું પ્રમાણ વધારે હોવાથી તેના કારણે નાળું તૂટવાની સંભાવના રહેલી છે અને આ કામમાં કોન્ટ્રાક્ટર અને અધિકારીઓ દ્વારા ખૂબ જ મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોય તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. આ રોડના કામને તાત્કાલિક અટકાવી તપાસ કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે. પાટણના બાલિસણા ગામે સરદાર વલ્લભભાઈ પટેલ જયંતિ તથા રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. બાલિસણા ગામના નાગરિકો દ્વારા આજે 31 ઓક્ટોબર સરદાર વલ્લભભાઈ પટેલની 148મી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી. મોટી સંખ્યામાં ગામના નાગરિકો આવ્યા હતા.
સરદાર વલ્લભભાઈ પટેલ જયંતિ તથા રાષ્ટ્રીય એકતા દિવસ અનુસંધાને ગામના નાગરિકો દ્વારા રાષ્ટ્રગાન કરવામાં આવ્યું હતું. સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરવામાં આવ્યા હતા. સરદાર પટેલના જીવનની માહિતી આપવામાં આવી હતી. રાષ્ટ્રની એકતા, અખંડિતતા અને સુરક્ષા માટેની પ્રતિજ્ઞા લેવામાં આવી હતી અને અંતે પ્રસાદ વિતરણ કરીને કાર્યક્રમને પૂર્ણ કરવામાં આવ્યો હતો. કેનાલની સાફ સફાઈ કરી કેનાલમાં પાણી છોડી ખેડૂતોને પાણી આપવાની માંગણીઓ સાથે ચાર ગામના ખેડૂતો નર્મદા નિગમની કચેરી ખાતે પહોંચી આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી. પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના મોટી પીપળી, કલ્યાણપુરા ગામ સહિત ચાર ગામના ખેડૂતો દ્વારા નર્મદા નિગમની કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. સાથે સાથે નર્મદા કેનાલ ખાતે વિરોધ પ્રદર્શન કરાયું હતું અને ખેડૂતો આકરા પાણીએ જોવા મળ્યા હતા અને ખેડૂતો અર્ધનગ્ન બની વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના મોટી પીપળી ગામ, નાયતવાડા, કલ્યાણપુરા અને ભિલોડ ગામના ખેડૂત દ્વારા મોટી પીપળી માઇનોર કેનાલની અંદર સાફ સફાઈ કરવા અને રિપેરિંગની કામગીરી પૂર્ણ કરવા સહિત કેનાલમાં પાણી છોડી ખેડૂતોને જરૂરિયાત અનુસાર પાણી આપવા જેવી માંગણીઓ સાથે ચાર ગામના ખેડૂતો રાધનપુર ખાતે આવી નર્મદા નિગમની કચેરી ખાતે પહોંચી આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી. રાધનપુર નર્મદા નિગમની કચેરી ખાતે મોટી સંખ્યામાં ખેડૂતો આવી પહોંચ્યા હતા અને સાથે સાથે મોટી પીપળી ગામ ખાતે આવેલ નર્મદા નિગમની કેનાલ પર પહોંચી અર્ધનગ્ન બનીને ખેડૂતોએ વિરોધ પ્રદર્શન કર્યો હતો. ખેડૂતોની માંગ છે કે તાત્કાલિક ધોરણે કેનાલના કામ કરવા અને નર્મદા નિગમમાં પાણી આપવાની માંગણી સાથે કેનાલોની સાફ સફાઈ કરવામાં આવે. ખેડૂતો દ્વારા આવેદનપત્રમાં આપવામાં આવ્યું હતું. રાધનપુર ગ્રામ્ય વિસ્તારોના ખેડૂતોની માંગ ઉઠી છે કે તાત્કાલિક ધોરણે કામગીરી નહીં કરવામાં આવે તો ખેડૂતો આગામી સમયમાં ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની પણ ખેડૂતોએ ચીમકી આપી હતી. સિંચાઈના પાણી મુદ્દે પાટણના રાધનપુરમાં ખેડૂતો આકરા પાણીએ જોવા મળ્યા હતા અને તાલુકાના ખેડૂતો, જે મોટી પીપળી, કલ્યાણપુરા ગામ સહિતના ચાર ગામના ખેડૂતોએ અર્ધનગ્ન બની વિરોધ પ્રદર્શન કર્યું હતું. કલ્યાણપુરાથી જેધાભાઈ વેરશીભાઈ, અમારે ખેડૂતોને પાણીની બહુ તકલીફ છે અને આ લોકો હજી કામ પૂરું થયું નથી, ખોદણ હજી ચાલુ જ છે. અમારે અત્યારે ને અત્યારે પાણી જોવે છે. એરંડાનો પાક ખાવ હુકાઈ ગયો છે, ખેડૂતો બેહાલ થઈ ગયા છે. અત્યારે જો પાણી ના આપે તો ખેડૂતોનું શું થાય એ કંઈ નક્કી નથી. અને અત્યારે અમારે ખાસ પાણીની જરૂર નથી. હવે ખેડૂત જાય તો જાય, ત્યાં અહીંયા તો કંત્રાટી કોઈ જવાબ આપતા નથી કે અમારે પાણી તરત જોઈએ છે. તો હજી કે મહિનો 15 દડા 20 દડા એમને બણાઈ બણાઈ કરે છે. અમે કાયમી અહીં આવે છે અને કાયમી ધક્કા ખાય છે. કોઈ દડો આ કેનાલમાં અમને સરખો જવાબ આપતા નથી અને આ કંત્રાટી કોઈ કામ પૂરું કરે નથી. પછી અમારે દિવાળી પછી તો અમારો પાક હુકાઈ જાય અને અત્યારે એરંડા હુકાઈ જાય છે. એટલે હવે અમારે શું કરવાનું? સરકાર જે કરે નિર્ણય હાજો કરે અને અમને પાણીની ખાસ જરૂર છે. અત્યારે પાણી નહીં આવે તો ખેડૂતોને બે ગળે ફાવો ખાવાનો વારો આવશે. એટલે અત્યારે જ પાણીની જરૂર છે. પછી તો શું કરવાનું દિવાળી પછી? મારું નામ ભૂપત નરસિંહ, ગામ સાતુના રહેવાસી, પણ ક્ષેત્રમાં આવેલા છે. પણ અમારે કલ્યાણપુરાની સેમમાં અમારે હાવાયડા હુકી ગયા છે તો અમારે પાણી આવતું નથી. તો અમારે આ દિવાળીના ટાંકણે પાણી ના આવે તો અમારા આયડા હુકી જાય તો અમારે પાકનું લાખ લાખ રૂપિયાનું નુકસાન છે. સાહેબ, તો અત્યારે તાત્કાલિક પાણી છોડાવો. અમારા સાહેબને કહી દો કે તાત્કાલિક પાણી કામકાજ ચાલુ કરે. આ કામકાજ બધું બંધ પડ્યું છે અત્યારે અને થોડું થોડું કામકાજ ચાલુ છે. અમે કલ્યાણપુરા અને પેપરી ને નાતવાડા આ ત્રણ સેમને આ કેનાલ લાગે છે, પણ ત્રણેય કેનાલના માણસો વાટ જોઈને બેઠા છે પણ પાણી આવતું નથી. રચકા વાબા હે પણ સને વાબા સાહેબ અમારે ડિસ્ટ્રિક્ટ કેનાલના ખેડૂતો, કલ્યાણપુરા, નાહિતવાડા અને ભિલોટના ખેડૂતો બધા પાણી છોડાવવા માટે નર્મદા ઓફિસે આવેલા હતા. નર્મદા ઓફિસના સાહેબ પરમાર સાહેબે 4 દિવસનો ટાઈમ આપ્યો છે. 4 દિવસમાં પાણી ચાલુ કરી દઈશું અને બાકીનું કામ પૂર્ણ રહ્યું અને રાતોરાત મથી અને 4 દિવસની અંદર તમને પાણી પહોંચતું કરી દઈશું એ બાંહેધરી આપી છે. અને તમામ ખેડૂતો બધા સાથે આવ્યા છીએ અને 4 દિવસમાં પાણી ચાલુ થઈ જશે એવું અમે ખાતરી કરી. અત્યારે ખેડૂતોને આ બધા એરંડા, પછી રાયડું, આ બધા પાકો સુકા છે. સામે રચકા વાવવાના છે, એમના ટાઈમ પણ થઈ ગયો છે અને પાક બધા સુકાઈ રહ્યા છે. એની માટે બધા ખેડૂતો આવેલા છે, સાહેબને રજૂઆત કરી છે અને સમય આપવો જોઈએ. 4 દિવસનો ટાઈમ આપ્યો છે. જો 4 દિવસમાં નહીં થાય તો આવનારા સમયમાં 5મા 6ઠ્ઠા દિવસે અમે આનાથી પણ ડબલ ખેડૂતો લાવી અને આ કહીને સાહેબને પાછી રજૂઆત કરશું અને ખેડૂતો ગમે તે પણ કરશે. સમાચાર પૂર્ણ કરતા પહેલા આજના મુખ્ય સમાચાર પર ફરી એક નજર.
રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ 2023 તેમજ આયુર્વેદ ફોર વન હેલ્થ એન્ડ આયુર્વેદ ફોર એવરી વન ઓન એવરી ડે અભિયાન અંતર્ગત યોજાયો આયુષ મેળો. આયુષ આરોગ્ય મેળાના સ્ટોલોની મહાનુભાવો સહિત શહેરીજનોએ લીધી મુલાકાત. જિલ્લા કક્ષાની પૂર્ણ એચબી ક્વીન સ્પર્ધામાં 2023માં પ્રથમ ત્રણ ક્રમે આવેલી કિશોરીઓનું સન્માનપત્ર અને ગિફ્ટ આપી કરાયું સન્માન. રાધનપુરમાં અગરિયાઓ બાદ ખેડૂતો પણ થયા આકરા પાણીએ. મોટી પીપળી, નાતવાડ, કલ્યાણપુરા, ભિલોટ સહિતના ગામોના ખેડૂતોએ સિંચાઈના પાણી મુદ્દે મચાવ્યો હોબાળો. ખેડૂતોએ કેનાલમાં અધનગ્ન થઈ કર્યા સૂત્રોચ્ચાર. આ સાથે આજનું સમાચાર બુલેટિન અહીં સમાપ્ત કરીએ. રજા આપશો. નમસ્કાર.